રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં બ્રહ્માકુમારીના આદિ યજ્ઞ માતા માતેશ્વરી મમ્માનો 49મો સ્મૃતિ દિવસ નારી આધ્યાત્મત અને સાયલેન્સ શક્તિકરણ દિવસ તરીકે મનાવાયો. વૈશ્વિક નારી શક્તિથી સંચાલિત આધ્યાત્મક સંસ્થા બ્રહ્માકુમારીની સ્થાપનાકાર 1937થી જ પોતાનું જીવન 12 વયે મૌન સમર્પિત કરનાર માતેશ્વરી મમ્માએ કુમારીઓના નાના સમૂહોના ઈશ્વરીય જ્ઞાન રાજયુગા ભારતીય દૈવી સંસ્કૃતિના પાઠ ભણાવી સંસ્થાના પાયાના રૂપમાં શિવ શક્તિ તરીકે અદ્ભુત અવલૌકિક કર્તવ્ય કરેલ, જેનાથી પ્રેરણા રહી આજે 60,000 બ્રહ્માકુમારી બહેનો વિશ્વ માનવ સેવા કાર્ય સમર્પિત છે. બ્રહ્માકુમારી જ મીડિયાના અરશીભાઈ ઉપલેટાથી ના જણાવ્યા અનુસાર રાધેના નામથી મમ્માએ 1937થી 1964 સુધી પિતા બ્રહ્મા બાબા સાથે રહી આધ્યાત્મના શિખર સર કરી 24-30 જૂન 1964 ના રોજ પોતાના દેહનો ત્યાગ માઉન્ટ આબુ પાંડવ ભવનમાં કરેલ. તેમની દિવ્ય સ્મૃતિમાં આજે 140 દેશોના સેવા કેન્દ્રો પર માતેશ્વરીજીને શ્રદ્ધાંજલિ આપવા માનવ મેદની ઉમટી પડે તથા શ્રેષ્ઠ જીવનની પ્રેરણા લીધે મુખ્યાલય આબુ ઉપરાંત અને ઉપલેટાના ગુજરાતના 465 સેવા કેન્દ્રો ગીતા પાઠશાળાઓમાં મમ્માજી જીવન કહાનીથી પ્રેરણા લઈ સમારંભ યોજાયો. ઉપલેટા લાખણી સહિત અનેક શહેરોમાં હજારો બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ દિવ્યતા ધારણ કરાવીને પ્રેરણા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ. વિપુલ ધામેચા, જડેશ ટીવી, ઉપલેટા.